આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. છોટા ઉદેપુર જિલ્લાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વિરોધી રસી મુકાવી. છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાએ આજરોજ છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન મુકાવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રસી મુકાવી પ્રજાને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું હતું. તેમણે આ રસી સલામત રીતે અને સુરક્ષિત હોવાનું જણાવી પ્રજાને કોરોના જે અમે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ સાથે વેક્સિન લીધી છે અને એટલે હું તમામ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને બીજા તમામ માણસોને આભાર કરું છું કે આ વેક્સિન તમામે લીધી છે જેનાથી આપણે કોરોનાથી બચી શકાય અને આ વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. અત્યાર સુધીમાં અમારા લગભગ 500 પોલીસ માણસો વેક્સિન લઈ ચૂક્યા છે અને કોઈને કાંઈ થયું નથી અને વેક્સિન સારી છે. વેક્સિન લેવાથી કોઈ અસર પડશે નહીં અને એ વેક્સિન તમામે 5-6 દિવસમાં પોલીસ અમારી લઈ લેશે અને બીજા માણસોને પછી આવશે. આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેક્સિનેશનના અભિયાનનો પ્રારંભ જે થઈ ચૂક્યો છે તેમાં આજે અમે 3 વિભાગના વડાઓ, મેં, એસપી સાહેબ, પીડીઓ સાહેબ પણ વેક્સિન લીધી છે. અમે આપણા વડીલ સૌને કહેવા માંગીએ છીએ કે વેક્સિન લેવી ખૂબ જ સલામત છે, એની કોઈ આડઅસર નથી. તો દરેક ફ્રન્ટલાઈન વર્કર્સ અને દરેક લોકો પણ ધીરે ધીરે આ વેક્સિનમાં જોડાય અને કોરોનાથી છોટાઉદેપુર મુક્ત કરવા માટે આગળ. ધન્યવાદ. Thank you.